कांग्रेस प्रवक्ता मनीष दोषी बीजेपी सरकार ने बान में लेता सरकार की महत्वपूर्ण योजना एवं सौनी योजना आकार प्रहार करता सवालों उभा थया हता। आने बदले પ્રજાએ મત આપ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જવાબ દેવાનો સમય પાકી ગયો છે। આજે ગુજરાતમાં ખેડૂતો સિંચાઈનું પાણી માગે છે, ખેડૂતો વીજળી માગે છે વ્યાજબી ભાવે, ખેડૂતો પાકના પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો માગે છે। ગુજરાતનો ખેડૂત અત્યારે જે અતિવૃષ્ટિને કારણે નુકસાની થઈ એનો હિસાબ માગે છે। ગુજરાતનો નવજુવાન રોજગારી માગે છે, ગુજરાતના વિદ્યાર્થીઓ વ્યાજબી ફીમાં શિક્ષણ માગે છે। ગુજરાતમાં બી ગ્રુપના 45,000 પાસ થયેલા વિદ્યાર્થીઓ કાગડોળે રાહ જોવે કે આ સરકાર અમારી કારકિર્દી સાથે છેડા કરવાનું ક્યારે બંધ કરશે। ગુજરાતની મહિલા સુરક્ષા માગી રહી છે કે ક્યારે અમને સલામતી આપશે, ત્યારે બીજી બધી વાતો કરવાને બદલે પિક્ચરના ટાઇટલ લઈને દિવસ પૂરો કરવાને બદલે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રજાને હિસાબ આપો, પ્રજાને જવાબ આપો કે રાજ્યમાં તમને જ્યારે સત્તા આપી છે તમામાં પ્રજાએ વિશ્વાસ મૂક્યો હતો ત્યારે તમે એમની સાથે કેટલી હદે છેતરપિંડી કરી છે, કેટલી હદે એમના હકને અધિકાર છીનવા છે એનો હિસાબ આપવાની જરૂર છે, નહીં કે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાની। રહી વાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈને મારે એટલું જ કહેવું કે વાત સાચી, આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રૂપિયાનું કામ 1.25 રૂપિયામાં એવી થાય કારણ કે કોન્ટ્રાક્ટરો તમારી ધનસંગ્રહ યોજનાના ભાગીદાર છે। એટલે જે કામ 10,000 કરોડનું સૌની યોજનાનું હતું એ 18,000 કરોડે પહોંચ્યું ને હજી એક એના બીજો ફેઝ પૂરો નથી થયો। આ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેમાં પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં 1 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય, સુજલામ સુફલામ હોય કે સૌની યોજના એ ભારતીય જનતા પાર્ટીની ધનસંગ્રહ યોજના છે। મકાન લોકોને આપવાની વાત થાય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય એમાં પણ ભ્રષ્ટાચાર થાય, તુવેરની ખરીદી હોય કે અન્ય વસ્તુની ખરીદી હોય ટેકાના ભાવથી ખરીદવાની એમાં પણ ભ્રષ્ટાચાર થાય, કૃષિમંત્રીએ સ્વીકારવું પડે કે આ પૈસા પગ કરી ગયા છે। એટલે આ બધી વાતોથી વાકેફ થાય ને થોડોક અભ્યાસ કરે તો મને એમ લાગે કે ગુજરાતનું થોડુંક હિત થશે। ભારતીય જનતા પાર્ટી એ ભ્રષ્ટાચારની પર્યાય બની ગઈ છે, ભાજપ અને ભ્રષ્ટાચાર એ સતત સાથે ચાલી રહ્યો છે, સિક્કાની બે બાજુ છે અને એના કારણે ગુજરાતના નાગરિકો ભોગ બની રહ્યા છે। કોંગ્રેસની યુપીએ સરકારમાં ગુજરાતને 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા, જવાહરલાલ નેહરુ અર્બન રિન્યુઅલ મિશનના કારણે શહેરી વિકાસ માટે 75 પ્રોજેક્ટમાં 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા, આ બીઆરટીએસને 108 હોય કે પછી બ્રિજીસ હોય ઓવરબ્રિજીસ હોય શહેરી વિકાસના હોય કે શહેરી ગરીબો માટેના આવાસ હોય તમામમાં કે સર્વ શિક્ષા અભિયાન હોય તમામ યોજનામાં કોંગ્રેસનો સહયોગ હતો, કોંગ્રેસની નેતૃત્વની સરકારનો રાજ્યના વિકાસ માટે। ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે કેન્દ્રમાં આવ્યું છે મોદી સરકાર તો એમણે શિક્ષણમાં પણ ઘટાડો કરી નાખ્યો છે નાણાં આપવાનો, અન્ય ક્ષેત્રમાં પણ જવાહરલાલ નેહરુ અર્બન રિન્યુઅલ મિશનમાં તો પૈસા આપવાનું જ બંધ કરી દીધું, અને છેલ્લે સૌથી મોટામાં મોટું સૌની યોજના જે સૌથી મોટામાં મોટી એના 6,995 કરોડ આપવાના સંપૂર્ણપણે એક ઝાટકે ના પાડીને ગુજરાતને સૌથી મોટો તમાચો માર્યો છે। આના મુદ્દે વિજયભાઈ રૂપાણી જવાબ આપે એવી મારી માગણી છે। મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી નામો પાડવામાં અને યોજનાઓના નામો બદલવામાં એમની નિપુણતા છે, નામ આપવાની જે યોજના અને હરીફાઈઓ ચાલે છે તે તેઓ એટલા માટે આપણે મોટાભાગે નામો એવા વ્યક્તિના અપાતા હતા જેનું દેશમાં યોગદાન હોય, સમાજ નિર્માણમાં જેનું યોગદાન હોય। કમનસીબે અત્યારે એવું ચાલી રહ્યું છે કે ચાનો ગલ્લો નું આધુનિકરણના લીધે એક ગલ્લાનું આધુનિકરણ કરવાની ચાની કેટલીનું આધુનિકરણ કરવાના માટે રેલવે સ્ટેશનનું આધુનિકરણના પ્રોજેક્ટો રિલીઝ થઈ રહ્યા છે। મને એમ લાગે છે કે આનાથી મોટી ચાપલુસી અને ભક્તિ બીજી કોઈ હોઈ ન શકે, એ એમને મુબારક। પણ મારે તો એટલું પૂછવું છે કે આ ફ્લાયઓવર બ્રિજ, ફ્લાયઓવર જે બન્યો છે એ માટે કેન્દ્રમાં યુપીએ સરકારે કેટલા પૈસા આપ્યા હતા, નંબર વન, આ બ્રિજ કેટલાનું ઓરિજિનલ ટેન્ડર હતું અને કેટલા કરોડમાં કામ પૈતું ત્યારે થયું, ઓવર કોસ્ટિંગ કેટલું થયું, બોપલના લોકો કેટલાય વખતથી શહેરી વિસ્તારમાં ભરી ગયા છે છતાં તેમને પાયાની સુવિધા નથી મળતી, ભાજપ શાસિત યા નગરપાલિકા છે શું એમને પાયાની સુવિધા બોપલવાસીઓને મળશે, ત્યાં એમને પીવાનું પાણી, એમના રોડ રસ્તા એ ક્યારે મળશે એ પણ બોપલ